જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જે છે સેમેસ્ટર બીજું ગુજરાતી ધોરણ 8 માં ચેપ્ટર છે 16 સુદ આખ્યાન ખંડ છે સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે કવિ છે પ્રેમાનંદ સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ। તો બાળ મિત્રો આગળના વિડિયોમાં આપણે કવિ પરિચય જોઈ ગયા છીએ। આખ્યાન જે છે સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે તો આખ્યાન ખંડ પણ સમજી ગયા અને સાથે સાથે અઘરા શબ્દોની સમજૂતી મેળવી હતી। હવે આ વિડિયોમાં શું સમજવાનું છે તો જે કંઈ પાઠ્યપુસ્તકમાં જે છે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર છે, જે કંઈ કાવ્યને આધારિત જે કંઈ વ્યાકરણ છે તો એની આપણે સમજૂતી મેળવીએ। તો ચલો જોતા જઈએ પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું છે શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની કઈ કઈ સેવા કરતી હતી, તો કે રૂકમિણી શ્રી કૃષ્ણના પગ દબાવતી, શ્રી વૃંદા તેમને પંખો નાખતી અને ભદ્રાવતી હાથમાં અરીસો પકડ્યો હતો, જાંબુવંતી જળની ઝારી લઈને ઉભી હતી, સત્યા શ્રી કૃષ્ણને કેસર ચંદન વગેરે સુગંધી પદાર્થોનો લેપ કરતી હતી, કાલિંદી અગર દૂર કરતી હતી, લક્ષ્મણા તંપોળ એટલે કે પાનનું બેડું લાવી હતી અને સત્યભામાએ પાનનું બેડું શ્રી કૃષ્ણને ખવડાવતી હતી। આમ શ્રી કૃષ્ણની પટરાણીઓ તેમની વિવિધ પ્રકારની સેવા કરતી હતી। બીજું છે સુદામાના આગમનની શ્રી કૃષ્ણ પર શી અસર થઈ, તો કે સુદામાના આગમનની જાણ થતા જ શ્રી કૃષ્ણ હે હે કરતા સફાળા ઉઠ્યા અને દોડ્યા, પગમાં મોજડી પહેરવા પણ હૈયામાં હેત માતો નહોતો, પહેરવા પણ રોકાયા નહીં, દોડતા દોડતા તેમનું પિત્તાંબર પગમાં ભરાય છે અને તેમના હૈયામાં આનંદ માતો નહોતો, એમને દોડવાથી શ્વાસ ચડતો હતો, તે આફી રહ્યા હતા, ક્યારેક તેઓ જમીન પર ટળી પડતા અને ફરીથી બેઠા હતા, સુદામા પાસે પહોંચવાની અને એમને મળવાની ઉતાવળમાં શ્રી કૃષ્ણને એક પળ ચૂક જેવી લાગતી હતી। ત્યારબાદ છે શ્રી કૃષ્ણ અને સુદામાના મિલનનું દ્રશ્ય તમારા શબ્દોમાં વર્ણવો, તો કે શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન જોવા ચારે વર્ણના લોકો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા, આકાશના દેવો પણ વિમાનમાં બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા। શ્રી કૃષ્ણ સુદામાને નીચે પગે લાગ્યા, સુદામાએ હાથ પકડીને શ્રી કૃષ્ણને ઊભા કર્યા, એમને હૈયા સરસા ચાંપ્યા, એમને ગાઢ આલિંગનમાં લીધા। શ્રાવણ મહિનામાં જેમ છાપરા પરથી વરસાદના પાણીની ધાર પડે એમ એ વખતે સુદામાને જોતા શ્રી કૃષ્ણના આંખમાંથી આંસુ વહેતા હતા અને સુદામાએ શ્રી કૃષ્ણના આંસુ લોચ્યા। શ્રી કૃષ્ણે સુદામાના હાથમાંથી તુંબી પાત્ર લઈ લીધું અને તમે અહીં આવીને મારા ગામને પાવન કર્યું, હવે મારા મહેલને પાવન કરો। સત્યભામાએ સુદામાની કેવી રીતે મજાક કરી, તો કે સુદામાનો દોડથી ખરડાયેલો દેહ તથા ગરીબ અને કંગાળ જેવી દશા જોઈને સત્યભામા મજાક કરતા બોલ્યા, આશા ફૂટડા શ્રી કૃષ્ણના મિત્ર છે, આવા દરિદ્ર અને કદરૂપા સુદામાને મળવા શ્રી કૃષ્ણ શું જોઈને દોડી ગયા હશે, બંનેની નાનપણની માયા બહારે કહેવાય, બંને મિત્રોની જોડી જોવા જેવી છે। શ્રી કૃષ્ણના શરીરે સુગંધી લેપ લગાડ્યો છે અને જ્યારે સુદામાએ શરીરે ભસ્મ લગાવી છે, કોઈ બાળક બહાર નીકળશે અને સુદામાના આવા રૂપને જોશે તો એ જરૂર ડરી જશે। ત્યારબાદ છે શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન કરો, તો કે શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીના રાજા છે, તેઓ રાજમહેલમાં હિંડોળા ખાટ પર સૂતા છે, તેમને 8 પટરાણીઓ છે, તે પટરાણીઓ તેમની વિવિધ પ્રકારે સેવા કરે છે અને જાત જાતના વાજિંત્રો વાગે છે, વાજિંત્રોના તાલે અન્ય મુગ્ધા બાલ કિશોરી શ્યામ છબીલી હંસગામિની ગજગામિની મૃગનયની રાણીઓ નાચગાન કરીને શ્રી કૃષ્ણને રીઝવે છે। તો આ શું થયું બાળ મિત્રો, તો કે પ્રશ્નોના જવાબ। હવે શું સમજવાનું છે આપણે, તો કે પ્રશ્ન જવાબ જોઈએ, જે વ્યાકરણ પછી જોઈએ આપણે, એની પહેલા જે તમારા સ્વાધ્યાયમાં તમે જોવો પંક્તિનો ભાવાર્થ લખો કીધું છે, તો એને આપણે મૌખિક ચર્ચા કરી લઈએ। પિંગલ જટાને ભસ્મ ભર્યો રે, ક્ષુધારૂપિણી સ્ત્રીને તે વર્યો રે, એનો અર્થ શું થાય તે આપણે સમજીએ, તો કે શ્રી કૃષ્ણની દ્વારિકા નગરીના મહેલના દરવાજે આવીને એક બ્રાહ્મણ ઉભો છે અને ચાલીને આવ્યો છે, એટલે રસ્તાની દૂર ઉઠતા એના માથાની જટા ભૂખરી થઈ ગઈ છે, એણે શરીરે ભસ્મ જોડી છે અને સુદામા શ્રી કૃષ્ણ જાણે ભૂખરૂપી સ્ત્રીને પરણ્યા હોય એમ એમનો દેહ ભૂખથી ક્રૂશ થઈ ગયેલો દેખાય છે। ત્યાર પછીનો આપણે જોઈએ બીજી પંક્તિ જે છે,
આહુ ભોગવું રાજ્યાસન રે તે તો આ બ્રાહ્મણનું પુણ્ય રે। સુદામા આવ્યા છે એમ જાણીને શ્રી કૃષ્ણ પોતાના બાળ મિત્રને મળવા સફાળા ઊભા થઈને દોડે છે। શ્રી કૃષ્ણ જતા જતા પટરાણીઓને કહેતા જાય છે કે સુદામાના આતિથ્ય સત્કાર કરવા માટે પૂજા થાળ તૈયાર કરો। અને પટરાણીઓને પોતાના બાળ મિત્રનો મહિમા સમજાવતા શ્રી કૃષ્ણ કહે છે કે મારા આ બાળ મિત્ર સુદામાના પ્રતાપથી જ હું આ રાજ્યાસનનું સુખ ભોગવી રહ્યો છું। એમ કહીને કવિ પ્રેમાનંદે શ્રી કૃષ્ણના સુદામા પ્રત્યેની મૈત્રી અને પૂજ્ય ભાવ વ્યક્ત કર્યા છે। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિરુદ્ધાર્થી શબ્દો, તો એમાં છે પહેલું પાસે તો દૂત, બીજું છે દેવ તો દાનવ, ગોરી તો કાળી, ચોથું છે પુણ્ય, તો એનું શું થશે વિરુદ્ધાર્થી પાપ, પાંચમું પવિત્ર અપવિત્ર, સંગત અસંગત। ત્યારબાદ છે શબ્દો અને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, તો જોતા જઈએ આપણે કે આ ડાવડા આપેલા છે, પેલા જોઈએ દાસત્વ, છબીલોજી, શૈયા, વાકાબોલી, જાદવરાય, હંસગતિ, ગજગામા। હવે આપણે એને ગોઠવીએ શબ્દકોશના ક્રમમાં, તો કે ગજગામા, છબીલોજી, જાદવરાય, દાસત્વ, વાંકાબોલી, શૈયા અને હંસગતિ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે આ ચેપ્ટર 16 સુદામો દેઠા શ્રી કૃષ્ણ દેવરે, તો આ વિડીયોમાં આપણે સ્વાધ્યાય જે છે સમજીએ, એમાં જે છે પ્રશ્ન જવાબ છે, કાવ્ય પંક્તિનો ભાવાર્થ, સાથે સાથે વિરુદ્ધાર્થી શબ્દો અને શબ્દકોશના ક્રમમાં શબ્દોને ગોઠવવા એ પણ આપણે જોયું। તો હું આશા રાખું છું કે તમને લોકોને જે છે સરળતાથી સમજાઈ ગયું હશે। તો બાળમિત્રો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું, ત્યાં સુધી આવજો।